કારમી મોંઘવારીમાં આજે 5 રૂપિયાનું કેટલું મૂલ્ય? 5 રૂપિયામાં અડધી ચા માંડ મળે છે. આવા સમયે ઘરમાં કોઈ પરિજન બીમાર પડે તો સારવાર માટે થતા ખર્ચનો આંકડો ક્યાં પહોંચે? આનો જવાબ મુશ્કેલ નથી, પણ ચોટીલાની વાત કંઈક અલગ જ છે. અહીં 71માના મંદિર પરિવાર દ્વારા માતાજીના નામે એક દવાખાનું શરૂ કરાયું છે, જેમાં માત્ર 5 રૂપિયામાં દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે. તો આ ઉપરાંત દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. બીજા જે પ્રાઇવેટ દવાખાને જે જાય અહીંયા 200-250 રૂપિયા ફી લે છે, પણ એ સારવાર સારી આપતા નથી, અને આ દવાખાનામાં સારવાર સારી આપે છે. તો આપણે આ કણે જવાનું બહુ મહત્વ રાખો. અહીંયા 5 રૂપિયા લેસ કેસના, અને દવા ફ્રીમાં આપે છે. ગમે ત્યારે આપણે જાઓ આવો તો એ સારવારમાં ડૉક્ટર સાહેબ હોય હાજરીમાં. સારી દવાઓ મળે, સારા ડૉક્ટર મળે, પણ માણસ પાસે પૈસા ન હોય. નાનું કુટુંબ હોય, ગરીબ કુટુંબ હોય તો સારી ટ્રીટમેન્ટ ન પાઈ શકતા. એમાં ચોટીલામાં 71માં મંદિર તરફથી એક દવાખાનાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સારામાં સારા ડૉક્ટર MBBS ડૉક્ટર દવે સાહેબ એમને નક્કી કર્યું, મને પગાર મળે ન મળે પણ મારે સેવા આપવી છે. તો આ સંસ્થાના 5-7 મિત્રોએ ઊભું કર્યું દવાખાનું, જેમાં ઓનલી 5 રૂપિયા ફી. ચોટીલા અને તેની આસપાસ ગામોમાં ઘણા લોકો મોંઘવારીના કારણે પોતાની યોગ્ય સારવાર નથી મેળવી શકતા. આ માટે એક દવાખાનું ખોલવું જોઈએ, જેમાં દર્દીઓ રાહત દરે પોતાનો ઈલાજ કરાવી શકે. આ વિચાર સાથે મોરબીના અશ્વિનભાઈ મહેતાએ દવાખાનું ખોલ્યું. તેમના આ સેવાયજ્ઞમાં ડૉક્ટર દવે પણ જોડાયા, અને આજે અહીં આવતા દર્દીઓ માટે આ દવાખાનું સેવાધામ બન્યું છે. દવાખાનું માત્ર ગરીબ હોય કે તવંગર હોય, પણ એને સારું નિદાન મળી રહે, સારી સારવાર મળી રહે, એ જ ઉદ્દેશથી આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું. આજે અવિરત દવાખાનામાં 31 માર્ચ 2012ના રોજ પૂરા થતા, જે નાણાકીય વર્ષમાં પૂરા થતા 13,556 કેસ અમે આ દિન સુધી તપાસ્યા. સરેરાશ 60 કેસની આવી છે, અને એ તમામને આપણે છે તો ફ્રી દવા આપી છે. દવાખાનું ચલાવનારા મુખ્ય દાતા અશ્વિનભાઈ મોરબીમાં રહે છે, પણ અહીં તેમના પરિવારના માતાજીનો મઢ આવેલો છે. પોતાના ગામ પ્રત્યેની લાગણી લઈ અહીં દવાખાનું શરૂ કરાયું, અને આજે ચોટીલા વાસીઓ અને તેની આસપાસના ગામોની મુશ્કેલી દૂર થઈ છે. જિગ્નેશ શાહ, VTV ચોટીલા.